हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण चार विषय गुजराती में पाठ नंबर सात ससलू चैप्टर जे छे एनो अभ्यास करीशुं। तो जो प्रश्न नंबर एक नी अंदर तमने आप्युं छे नीचेनी वार्ता दादा दादी के मम्मी पप्पा पासेथी सांभळो। हवे जुओ, आपणे आजे सरस मजानी वार्ता सांभळी छे। जुओ तो तमने ए चित्र साथे आप्युं छे। एक हतुं ससलू, एक दिवस ते खेतरे गयो, त्यां तेणे गाजर जोई। तो जो चित्रमां तमने बतावी छे अहींया के ससलाने शुं देखाय छे, गाजर देखाय छे। चित्रमां जोई शको छो तमे। पछी जो बीजा नंबरमां ससलाए लाल चटक गाजर लीधुं। गाजर लईने ते हरखायो एटले के खुश थयो। સસલું ઝાડ પાસે ગયું, અહીં ગાજર ખાવા બેસી ગયું। થોડી વારમાં વાંદરાએ ગાજર ઝૂંટવી લીધું એટલે કે શું, સસલાના હાથમાંથી ગાજર લઈ લીધું। તમે જોઈ શકો છો અહીંયા વાંદરો જે છે એણે ગાજર સસલાના હાથમાંથી લઈ લીધું છે। પછી જુઓ, સસલું કહે, વાંદરાભાઈ મારું ગાજર પાછું આપો। સસલું કહે છે કે વાંદરાભાઈ મને મારું ગાજર આપી દો। તો વાંદરો શું કહે છે, ના ભાઈ ના, સા ના પાડે છે। વાંદરો એને ગાજર આપવાની ના પાડે છે। પછી જોશું, સસલું હોશિયાર હતું, સસલું એમ બી ખૂબ ચતુર હોય છે, એને એક વિચાર સૂજ્યો। જુઓ આ સસલું વિચારી રહ્યો છે। પછી જુઓ, આ છે સસલાનું ઘર। અહીં જુઓ સસલાનું ઘર છે, તેમાં રમકડા છે અઢળક, એટલે કે ઘણા બધા, ખૂબ બધા રમકડા છે। તો રમકડાના ફળ લઈને સસલું ઝાડ નીચે ગયું। વાંદરાએ આ જોયું। શું કરે છે સસલું, એ રમકડામાંથી એક ફળ લઈને એ વાંદરાની પાસે ઝાડ નીચે જાય છે। તો જુઓ શું થાય છે, હવે વાંદરાને અનેક ફળ દેખાયા। સસલાએ પપૈયું બતાવ્યું, વાંદરાએ ગાજર પાછું આપીને પપૈયું લીધું, બરાબર। તો શું કરે છે, ઘણા બધા ફળ દેખાય છે, એટલા માટે વાંદરો શું કરે છે, એની પાસેથી એને ગાજર પાછું આપી દે છે અને પપૈયું લઈ લે છે। હવે પપૈયું તો હતું રમકડું, વાંદરાઓ મનમાં કહે, સસલાએ તો મને છેતર્યું, એટલે મને ઉડલું બનાવ્યું। સસલા લે પાછું પપૈયું, મારા તો દાંત તૂટી જશે। હવે રમકડાનું હતું, બરાબર, હવે એને આપણે ખાઈ શકીએ તો નહીં। તો વાંદરાને પણ જ્યારે ખાવા જાય છે તો તેને ખબર પડી જાય છે કે આ તો રમકડું છે, એટલે સસલાને કહે છે કે લાલે સસલા, તું એ મને ઉલ્લું રમાડ્યો છે, આલે તારું પપૈયું, મારા તો આને ખાઈને દાંત તૂટી જશે। સસલું ખૂબ જ ખુશ થયું અને રમકડા સાથે ગાજર લઈ ઘેર ગયું, બરાબર। તો મતલબ કે શું, કે આપણે કોઈની પર ગુસ્સો નહીં કરવાનો, પરંતુ વિચારીને સૂજી બૂજીને આપણે કામ કઢાવી લેવું। ચલો પછી છે પ્રશ્ન નંબર બે, ઉદાહરણ મુજબ જોડો। હવે તમે જોશો કે ચિત્ર છે તો તેને તેમની નામ સાથે જોડવાનું છે। તો જો અહીં આપ્યું છે તમને દાદા, તો દાદાને દાદા સાથે જોડ્યું છે। પછી આ સાનું ચિત્ર છે વરસાદ, આપણે વરસાદ સાથે જોડી છે। ત્યારબાદ છે સગડી, તો સગડીને સગડી સાથે, આ છે વેલણ, આ રીતે જોડકા જોડવાના છે। ત્યારબાદ છે જુઓ તમને નીચેના વાક્યો મોટેથી વાંચો અને ખાલી જગ્યા પૂરો। તમે જુઓ અહીં સરસ મજાના વાક્યો આપ્યા છે, વાદળી વાદળી વરસ વરસ, તો તમારે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પછી જુઓ, વારા પછી વારો, તારા પછી મારો, અહીંયા જુઓ આપણે લખવાનું છે વારા પછી વારો, તારા પછી મારો। સસલાની જેમ ચાલો, તો અહીંયા આપણે લખીશું સ લખ્યો છે તો આપણે લખવાનું છે સ લા, સસલાની જેમ ચાલો, જમરૂપ મને ભાવે છે, અહીંયા લખીશું જમ, અહીંયા તો આપણું છે આપણે ખાલી જ લખવાનું છે, તો આપણે ખાલી જ લખીશું, જમરૂપ મને ભાવે છે। દેડકાભાઈ મનમાં મલકાયો, તો અહીંયા ડકા લખ્યું છે તો આપણે લખીશું દેડકા, ભાઈ મનમાં મલકાય છે, બરાબર। પછી વરસાદમાં નાવ આગળ જાય, અહીં જો વરસાદમાં
नाव आगर जाए। रजा मां दादा साथे रमे, तो यहाँ लखीशु रजा मां दादा साथे रमे, बराबर। आमा वाक्य में जे अक्षर नहीं आपणे नीचे लख्या ए तमारे खाली जगह में लखी रहे तेने आखू वाक्य फरीथी पूर्ण करवानुं छे। पछी जुओ नीचेना प्रश्नना उत्तर एक वाक्य एक शब्द में लखो, बराबर। चलो ससल्याना हाथ में शू छे, अहीं लखीशु गाजर। जानी डाळ पर कोण बेठू छे, तो वांदरो। ससल्यानुं गाजर कोण लई गयुं, तो कोण लई गयुं मित्रो, वांदरो। સસલાના ઘરમાં શું છે, રમકડા। ગાજર કેવું હતું, આપણે ચિત્રમાં કેવું ગાજર જોયું છે, લાલ ચટ્ટા। સસલાએ વાંદરાને શું બતાવ્યું, પપૈયાનું રમકડું। વાંદરાએ સસલાને શું પાછું આપ્યું, એને શું વાપસ આપી દે છે, શું પાછું આપી દે છે, તો ગાજર। कौन होशियार, वांदरो के ससलू, तो ससलू। प्रश्नों ना जवाब आ रीते तमारे लखवाना छे। पछी जुओ खाली जग्या पण आपी छे कि ससलाए खेतर में खाली जग्या जोयो, पपैयू के गाजर, तो आपणे लख्यू छे अहींया गाजर। जुओ खाली जग्याए गाजर झूठवी लीधु, कोणे, हाथी के वांदरा, अहींया लखीशुं आपणे वांदरा। पछी खाली जग्या होशियार हतो, कोण, वांदरो के ससलू, तो ससलू। વાંદરાએ ખાલી જગ્યા પાછું આપી પપૈયું લીધું, શું આપી પાછું લીધું, ગાજર, અહીંયા લખીશું ગાજર। સસલાએ ખાલી જગ્યાને છેતર્યું, શું, કોને, બળદ કે વાંદરા, તો અહીંયા આવશે વાંદરા। ચલો ત્યારબાદ જુઓ ચિત્ર ઓળખી તેના શબ્દ સાથે જોડવાના છે। આ છે વાંદરો, તો અહીંયા આપણે વાંદરા સાથે જોડ્યું છે। આ સાનું ચિત્ર છે મિત્રો, સસલું। અહીંયા તમને ઊંટ આપ્યા છે, ઉંદર, સસલું, આપણે સસલું સાથે જોડીશું। પછી જુઓ આ દેખાય છે ગાજર, અહીંયા આપ્યું છે કેળી, ગાજર, ખજૂર, તો શું આવશે, ગાજર સાચું આવશે। પછી જુઓ પપૈયાનું ચિત્ર છે, તો આપ્યું છે પપૈયું, દાડમ, જામફળ, આપણે જોડવાનું છે પપૈયા સાથે। પછી જોશું તમને ખાલી જગ્યા આપી છે, એની અંદર તમારે સાચા અક્ષર મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। અહીંયા આપ્યું છે વેલણ, પછી છે ખાલી જગ્યા ફળ, તો જામફળ। લા ખાલી જગ્યા ચટક, તો લાલ ચટક। ખાલી જગ્યા દરો, તો આવશે વાંદરો। સ સ ખાલી જગ્યા, તો આપણે લખીશું લુ, સસલું। ખાલી જગ્યા ત, તો અહીંયા આવશે દાંત। રમ ખાલી જગ્યા, તો ક, રમકડું। હવે છે અહીંયા સમાન શબ્દો જોડો, સરખા શબ્દોને જોડવાના છે। વાંદરો, તો આપણે વાંદરો સાથે જોડીશું રમકડાને, રમકડા સાથે પપૈયું, પપૈયું સાથે, અને ખેતર, ખેતર સાથે। ઓકે મિત્રો, તો આજનું જે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7 સસલું, તે અહીં પૂર્ણ થાય છે। તો તમારે આ બધા જ જે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરવાનો છે। ધન્યવાદ।